Namaste Vidyarthi Mitro. Welcome to the French Education Channel, Unit Number 8, Our Feather Friends. આપણા પીછાવાળા પક્ષીઓ એની અંતર્ગત આપણે સોટોટ નંબર 3 ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ કે જે આવું એક પક્ષી છે એની ચર્ચા કરવાની છે. સોટોટ ની અંદર પૂછાય તો તમને કેટલા ક્વેશ્ચન આપેલા હોય છે જોઈએ. વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ યુઝ્યુઅલી ફાઉન્ડ, સામાન્ય રીતે આ પક્ષી ક્યાં જોવા મળે છે. ડિસ્ક્રાઇબ ધ ગ્રે હોર્નબિલ, આ પક્ષીનું વર્ણન કરો ગ્રે હોર્નબિલનું. વેર ડઝ ધ ગ્રે હોર્નબિલ લીવ, ગ્રે હોર્નબિલ ક્યાં રહે છે. હાઉ ડઝ ધ હોર્નબિલ ગેટ ઇટ્સ નેમ, તેણે આવું નામ કેવી રીતે એમાં એનું રાખવામાં આવેલું છે, ગ્રે હોર્નબિલ નામ કેવી રીતે રાખવામાં આવેલું છે. વેર ડઝ ધ હોર્નબિલ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, પોતાનો માળો હોર્નબિલ ક્યાં બાંધે છે. વોટ ડઝ ધ મેલ એન્ડ ફિમેલ હોર્નબિલ ડુ, બંને એકબીજા માટે શું કરે છે. નર અને માદા હોર્નબિલ એકબીજા માટે શું કરે છે. આ પ્રશ્નોનો જવાબ મેળવીશું અને શોર્ટ નોટ લખીશું. જોઈએ ધ ફર્સ્ટ પોઈન્ટ. ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇઝ યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન ધ ઇન્ડિયન સબ કન્ટિનન્ટ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, સબ કન્ટિનન્ટ એટલે કે ખંડ, એનો બીજો ભાગ, ઉપખંડમાં, ભારતીય ઉપખંડમાં આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ સામાન્ય રીતે જોવા મળે છે. ધ ગ્રે હોર્નબિલ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. ફીધર્સ એટલે પીછા, ડલ એટલે એકદમ ડીમ, ઝાંખા, બેલી એટલે સ્ટમક, પેટ. આ હોર્નબિલનું જે શરીર છે એ પીછા હોય છે, એના શરીર ઉપર કેવા રંગના, રાખોડી રંગના પીછા અને પેટ ઝાંખા રાખોડી રંગનું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ધ ગ્રે હોર્નબિલ લીવ્સ ઇન લાર્જ ટ્રીઝ ઇન બોથ વાઇલ્ડ એન્ડ અર્બન એરિયાઝ. વાઇલ્ડ એટલે જંગલી વિસ્તારો અને અર્બન એટલે શહેરી વિસ્તારો, બંને પ્રકારના વિસ્તારોના જે મોટા વૃક્ષો છે એ મોટા વૃક્ષો ઉપર આ પક્ષી રહે છે. ઇટ્સ બીક હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક એ હોર્ન એન્ડ સો ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. બીક એટલે બિલ, એની ચાંચ, એક્સ્ટ્રા એટલે વધારાનું, મોર, પોર્શન એ પાર્ટ, ભાગ, હોર્ન એટલે સિંગડા જેવો, થોર્ન એટલે કે એના જે સિંગડા છે, સોરી સિંગડા જેવો એનો ચાંચનો ભાગ હોય છે, એટલા માટે એને હોર્નબિલ કહેવામાં આવે છે કે સિંગડા જેવો એક વધારાનો ભાગ એના ચાંચ પર છે, સો ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. નેક્સ્ટ પોઈન્ટ, ધ હોર્નબિલ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ ઇન ધ હોલો ઓફ ટોલ ટ્રીઝ. બિલ એટલે બાંધે છે, હોલો એટલે પોલાણ, એ હોર્નબિલ તેના માળા છે એ ઊંચા વૃક્ષોની બખોલમાં બાંધે છે, પોલાણમાં બાંધે છે. ધ ફિમેલ હોર્નબિલ એન્ટર્સ, ફિમેલ હોર્નબિલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ એન્ડ સપ્લાઇડ બાય ધ મેલ. એટલે કે ફિમેલ હોર્નબિલ છે, માદા હોર્નબિલ છે, એ પોલાણમાં એટલે કે આ હોલોમાં પ્રવેશ કરીને નર દ્વારા જે આપવામાં આવેલ મડ પેલેટ્સ છે, મડ પેલેટ્સ એટલે માટીઓની જે ગોળી બનાવવામાં આવેલી હોય, માળાને સીલ કરે છે, બંધ કરી દે છે. મેલ હોર્નબિલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ બાય સપ્લાઇંગ ફૂડ ટુ ધેમ. બંને એકબીજાને મદદ કરીને પોતાનું જીવન ગુજારે છે, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ હોય તો અહીંયા ગ્રે હોર્નબિલ છે. કે નર હોર્નબિલ છે એ માદા અને નવા જન્મેલા બચ્ચાની દેખરેખ રાખે છે, ટેક્સ કેર, લુક આફ્ટર, અને ચિક્સ એટલે કે બચ્ચાઓ, ન્યૂબોર્ન બેબીઝ હોય એને ખોરાક પૂરો પાડવાનું કામ એ નર હોર્નબિલ કરે છે. તો આ એના મુદ્દાઓ છે.